જય એમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જય ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ ટેન સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણું યુનિટ નંબર ફાઈવ જે છે એ આપણને અહીંયા આપેલું છે યુનિટ નંબર ફાઈવ આપણું છે પ્લેઇંગ વિથ ફાયર હવે પ્લેઇંગ વિથ ફાયર મતલબ શું થશે મિત્રો તો કે ફાયર એટલે અગ્નિ તો અગ્નિની સાથે રમત તો આપણને મિત્રો ટાઇટલ વાંચતાની સાથે આપણને એવું થાય કે રમત અગ્નિની સાથે કઈ રીતે કરવી તો આપણો જે મનપસંદ એવો આપણો તહેવાર જે છે મિત્રો દિવાળી કે જેની અંદર આપણે શું કરીએ છીએ તો કે આપણે અગ્નિ જે છે એની સાથે રમતો રમતા હોય છે મતલબ કે ફટાકડા એક પ્રકારની અગ્નિ છે તો આ અહીંયા આપણને વાત કંઈક દિવાળીના ફટાકડાઓ જે છે એને લગતી છે મિત્રો યુનિટની અંદર શું વાત કરેલી છે તો કે હાઉ ટુ મેડ ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા ફટાકડા જે છે કઈ રીતે બનાવવામાં આવે છે એની અંદર કયા પદાર્થોનો ઉપયોગ થાય છે અને તમારે ફટાકડો જે છે એ સળગાવતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ સૌથી વધારે ફટાકડાઓ જે છે એ કયા રાજ્યની અંદર જે છે એનું મેન્યુફેક્ચર થાય છે અને આ ફટાકડાઓ જે છે એનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે એમાં કઈ કઈ વસ્તુઓ જે છે કેટલા ટકાની અંદર આવેલી હોય છે અને તમે જ્યારે ફટાકડો સળગાવો છો ત્યારે કઈ પ્રોસેસ થાય છે એની તમામ ડિટેલમાં માહિતી આપણને સરસ મજાના આ રીડની અંદર આપેલી છે આપણું રીડ વન છે મિત્રો કે પ્લેઇંગ વિથ ફાયર રમત ફટાકડાઓ જે છે એટલે કે આગ જે છે એની સાથે આપણી રમત તો આપણે જાણીએ કે આપણો સૌનો મનપસંદ દિવાળી જે તહેવાર જે છે જેને આપણે દરેક લોકો ખૂબ ધામધૂમથી સેલિબ્રેટ કરીએ છીએ અને નજીકમાં જ દિવાળી આવી રહી છે મિત્રો તો આપણે એનું વિજ્ઞાન જો જાણતા ન હોય ફટાકડા પાછળનું વિજ્ઞાન જેને કહી શકાય એ ફટાકડા પાછળના વિજ્ઞાનની વાત આપણને આ યુનિટની અંદર કરેલી છે ખૂબ રસપ્રદ યુનિટ છે મિત્રો કારણ કે તમને લગભગ બધાને ફટાકડા ફરવાનો બહુ શોખ હોય છે એટલે તમે આશા રાખું છું કે બહુ ઇન્ટરેસ્ટથી તમે આ રીડ જે છે એને તમે ખૂબ ધ્યાનપૂર્વક શીખશો યુનિટ નંબર ફાઈવ રીડ વન પ્લેઇંગ વિથ ફાયર વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાલી એઝ ઇટ ઇઝ નોવન ઇન ધ નોર્થ વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ આપણો એકમાત્ર ફેવરિટ ફેસ્ટિવલ ઇન્ડિયાની અંદર ભારતમાં છે કયો છે દીપાવલી છે અને એ દીપાવલીને નોર્થની અંદર ઉત્તર ભારતની અંદર શું કહેવામાં આવે છે તો કે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે ધેર ઇઝ અ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગોઝ ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શોવર ઓફ કલર્સ ધેર ઇઝ અ નથિંગ ટુ મેચ એની સાથે કોઈ પણ વસ્તુની તમે મેચ ન કરી શકો સરખામણી ન કરી શકો કઈ તો કે એક એક પ્રકારની એક્સાઇટમેન્ટ તમારી જે તમન્ના છે એમાં કે જ્યારે ક્રેકર્સ એટલે ફટાકડો કે જ્યારે ફટાકડો આકાશની અંદર ઇન ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન જ્યારે લાઉડ બેંગ એટલે કે મોટા અવાજ સાથે એન બ્રિલિયન્ટ શોર ઓફ કલર અને અલગ અલગ પ્રકારના ચમકીલા એકદમ તેજસ્વી કલરની સાથે જ્યારે આકાશની અંદર શોવર એટલે કે ફુવારો કરે છે તો એ જે ફુવારો જોવાની તમારી ક્ષમતા છે એ જે ફુવારો જોવાની તમારી એક્સાઇટમેન્ટ છે એની સાથે ધેર ઇઝ અ નથિંગ ટુ મેચ તમે એની સાથે કાંઈ પણ મેચ કરી શકો નહીં મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ મેની ઓફ માઇસ વન્ડર હવે આ બધું જ અદભુત છે ઘણું બધું તો હાઉ ધીઝ ફાયર વર્ક્સ આર મેડ પણ આ ફટાકડાઓ જે છે કઈ રીતે બનાવવામાં આવે છે એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ અને ફટાકડાની અંદર એવું તે શું હોય છે કે આપણને જોતાની સાથે જ એ ફટાકડો ફૂટે ત્યારે આપણા દરેકની નજર એ આકાશની અંદર જતી રહે છે તો આ ફટાકડો જે છે કેવી રીતે બનાવવામાં આવે છે વોટ ગોઝ ઇન ટુ ધેમ એની અંદર શું હોય છે એના વિશેની આપણને ચર્ચા કરે છે તો ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એઝ ધ લાઇટ ધે ઇમેજ ફિઝિક્સ એનું રસાયણ વિજ્ઞાન અને એનું જે ભૌતિક વિજ્ઞાન જે છે કેમેસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ફટાકડાનું જે છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે એઝ ધ સાઉન્ડ એટલે કે એના અવાજ જેવું અને એની જે લાઇટ જે છે કે જેની અંદર ઇમિટ કરેલી હોય છે એ લાઇટનું રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એ ખૂબ જ રસપ્રદ છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ હવે જે ફટાકડો છે એ ફાયર વર્ક્સ એ ફટાકડાને સાયન્સની અંદર એની ટેકનિકલી ભાષામાં શું કહેવામાં આવે છે તો કે પાયરો ટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ હવે આ કયો વર્ડ છે તો કે ગ્રીક શબ્દ છે પાયર મીન્સ શું થાય પાયર મિનિંગ ફાયર એટલે પાયરનો મિનિંગ શું થાય અગ્નિ એ ટેકનિક્સનો મતલબ શું થાય મિનિંગ એન્ડ આર્ટ એટલે કે કલા હવે આપણે એવું જોડી શકીએ કે પાયરોટેકનિક્સ મતલબ અગ્નિની કળા હવે અગ્નિ જે છે કઈ રીતે પોતે પોતાની કરામત દ્વારા પોતાની કળા દ્વારા આપણને એની તરફ આકર્ષિત કરે છે તો આ પાયરોટેકનિક્સ જે છે એનું સાયન્સ ખૂબ રસપ્રદ છે પાયરોટેકનિક્સ ઇન્કલુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ પાયરોટેકનિક્સ જે છે એ માત્ર ફટાકડાને જ સમાવેશ કરતું નથી બટ ઓલસો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ બટ પરંતુ એ તમામ પ્રકારની એ રેન્જના તમામ સાધનો ધેટ યુઝ કે જેનો ઉપયોગ આપણે કરતા હોઈએ ક્યારે તો કે ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ટુ ધ સ્પેસ શટલ હવે માત્ર એવું નથી કે ફટાકડા જે છે ને એનું જ પાયરોટેકનિક્સ જે છે એ નામ છે પણ એઝ અ સિમિલર મટીરિયલ તો કે એના જેવા જ સમાન તમામ પ્રકારના સાધનો અને સિદ્ધાંતો જે છે ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે કે નાનકડી એવી આપણી દિવાસળીથી માંડીને કે જેનો ઉપયોગ આપણે એવરી ડે એટલે કે દરરોજ કરીએ છીએ ટુ સોલિડ ફ્યુલ હવે આપણે જે નાનકડી એવી દિવાસળીનો ઉપયોગ રોજ કરીએ છીએ એ નાનકડી એવી દિવાસળીથી માંડીને આકાશની અંદર સ્પેસ શટલમાં રહેલા રોકેટ બુસ્ટર સુધીનું સોલિડ ફ્યુલ જે છે એ તમામે તમામ ડિવાઇસીસ જે છે સાધનો છે જેનો ઉપયોગ આ પાયરોટેકનિક્સના સાધનની થાય છે ધ હાઉસ હોલ્ડ મેચિસ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ હવે આપણા ઘરની અંદર રહેલું મેચિસ જે છે એ સ્પેશિયલ પાયરોટેકનિકનું એક સાધન છે એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ કે જેની અંદર તમામે તમામ પ્રકારની પાયરોટેકનિક્સના અસર જે છે પાયરોટેકનિક્સની જે ઇફેક્ટ છે એ રહેલી છે કઈ કઈ તો કે હીટ ગરમી સ્મોક ધુમાડો લાઇટ પ્રકાશ ગેસ અને અવાજ સાઉન્ડ એઝ પ્રેઝન્ટ ઇન ઇટ આ બધું જ આની અંદર રહેલું છે આપણને ખ્યાલ છે આપણે માત્ર એક નાનકડી એવી દીવાસળી દીવો કરવા માટે જગવીએ છીએ તો એની અંદરથી ધુમાડો નીકળે છે પ્રકાશ દેખાય છે અવાજ પણ આવે છે ગેસ પણ થાય છે અને હીટ એટલે કે ગરમી પણ બતાવે છે તો શું છે તો કે માત્ર એક નાનકડી દિવાસળીથી માંડીને તમે જુઓ તો તમામે તમામ પ્રકારની પાયરોટેકનિક્સની ઇફેક્ટ જે છે એ આનાનકડી દિવાસળીમાં જો રહેલી હોય તો સ્પેસ અંદર જે રોકેટ બુસ્ટર આવે છે એની અંદર તમામે તમામ પ્રકારની એ મોટા સાધન જે છે એની અંદર પણ સોયલ ફ્યુલ તરીકે રહેલી હોય છે હવે આ પાયરોટેકનિક્સ જે છે એટલે ફાયર ક્રેકર્સ જે છે ફટાકડા જે છે એના વિશેની હિસ્ટ્રી શું છે તો કે સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધેટ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ અમુક ઐતિહાસિક કારો જે છે ઐતિહાસિક કારો એ હિસ્ટોરિયન્સ શું કહે છે કે બ્લેક પાવડર જે છે એ આ ફાયરવર્ક્સ ફટાકડાની અંદર યુઝ થતો એનો બેઝિક મટીરિયલ છે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા કે જેની શોધ ક્યાં થયેલી છે ભારતમાં થયેલી છે સુક્રાંતિ વ્રિટન મોર ધેન ટુ થાઉઝન્સ યર્સ અગો હેઝ રેફરન્સીસ ટુ વીપન્સ સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઈલ વિપન્સ સુક્રાંતિ દ્વારા લખાયેલી ટુ થાઉઝન્સ યર અગો બે હજાર વર્ષ પહેલાં હેઝ રેફરન્સીસ ટુ વિપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વિપન્સ એટલે કે જે શસ્ત્રો જે છે એ સિમિલરની અંદર આ શસ્ત્રોની સમાનતા માટે ગન અને પ્રોજેક્ટાઇલ શસ્ત્રો જે છે એનો ઉપયોગ થતો હતો અને એનો શું હતો એક રેફરન્સ હતો એટલે આપણે એવું ન માની શકીએ કે પહેલાંના સમયની અંદર આવું કાંઈ ધડાકા ભડાકા થનારા કોઈપણ શસ્ત્રો ન હતા જ ગન અને પ્રોજેક્ટાઇલ વિપન્સ એવા શસ્ત્રો હતા કે જે એ બે હજાર વર્ષ પહેલાં સુક્રાંતિએ લખેલી એની જે બુક છે ને એની અંદર આનો સંદર્ભ રહેલો છે તેમ છતાં હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ પણ ચાઇનીઝ જે લોકો છે ને ચીનના લોકો એ જનરલી રીતે શું કહે છે કે પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ આ પાયરોટેકનિક્સ જે છે એની શરૂઆત કરનારા અમે લોકો છીએ મતલબ સામાન્ય રીતે એ લોકોએ શોધ કરી એવું એવું માનવામાં આવે છે ધી આર સે ટુ હેવ ડેવલપ્ડ તેઓ તે લોકો શું કહે છે કે ટુ હેવ ડેવલપ એ લોકોએ ડેવલપ કરેલું છે શું ડેવલપ કરેલું છે તો કે બ્લેક પાવડર મોર ધેન બ્લેક પાવડર મોર ધેન વન થાઉઝન્ડ યર અગો આ બ્લેક પાવડર જે છે એ બ્લેક પાવડર પોતે કન્સિડર કર્યો હતો વન થાઉઝન્ડ યર અગો એટલે એક વર્ષ પહેલાં આ ચીનના લોકો જે છે એવું કહે છે કે અમે આ બ્લેક પાવડરની શોધ એક વર્ષ પહેલાં કરેલી હતી ઇટ ટુક એટ લિસ્ટ ટુ હન્ડ્રેડ યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ હવે એટલીસ્ટ ટુ હન્ડ્રેડ યર્સ બસો વર્ષ લાગી ગયા હતા વેસ્ટની અંદર આ નોલેજ જે છે કયું નોલેજ તો કે બ્લેક પાવડર અંગેનું જે જ્ઞાન છે જે નોલેજ છે એને સ્પ્રેડ કરતાં એટલે કે જ્ઞાનમાં વધારો કરતા અને ફેલાવતા બસ્સો વર્ષ એને લાગી ગયા હતા એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ફોર્ટી ટુ ધેટ એન ઇંગ્લિશ મોંક રોઝર બેકન અને પછી અંતે એક માત્ર ઇંગ્લિશ મોંક એટલે શું થશે અંગ્રેજ સાધુ બારસો ને બેતાલીસની અંદર રોઝર બેકન નામનો અંગ્રેજ સાધુ જે છે રિવિલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર રિવિલ્ડ એટલે એ પ્રદર્શિત કરું મતલબ કે એને રિવિલ કર્યું શું કર્યું તો કે બ્લેક પાવડર ઓફ ફોર્મ્યુલા બ્લેક પાવડર જે છે જે ફટાકડાની અંદર રહેલો હોય છે દારૂ જેને તમે કહો છો આ બ્લેક પાવડર જે છે એનો ફોર્મ્યુલા એ બારસો ને બેતાલીસમાં અંગ્રેજ સાધુ દ્વારા રિલીઝ થયો હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી બ્રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ હવે હી કન્સિડર ઇન સચ અ ડેન્જર સબસ્ટન્સ એવું સંદર્ભિત કરે છે કે આ બ્લેક પાવડર જે છે કેવો છે ડેન્જરસ સબસ્ટન્સ એક ભયંકર ખતરનાક પદાર્થ છે અને હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ અને એના વિશે આપણને એની કોડ લેંગ્વેજની અંદર માહિતી જે છે એ પોતે લખેલી હતી હવે આ બ્લેક પાવડર જે છે એનો ફોર્મ્યુલા આપણને આપેલો છે અહીંયા જોઈએ ફ્રેન્ડ્સ કે બ્લેક પાવડર જે છે એમાંથી બને છે એમાં કયા પ્રકારના તત્વો રહેલા હોય છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર્ગન પાવડર ગનની અંદર રહેલો પાવડર અને આ જે બેઝિક ફોર્મ્યુલા જે બ્લેક પાવડર જે છે તો એની અંદર કેવા પ્રકારનો પાવડર રહેલો હોય છે તો બધાની અંદર રહેલો જે પાવડર છે એની બેઝિક ફોર્મ્યુલા શું છે તો કે હેઝ રિમાઈન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ ઘણી બધી સેન્ચુરી જતી રહી પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ ટાર્કોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ સેવન્ટી ફાઈવ એઝ ફિફ્ટી એઝ ટેન બાય વેઇટ હવે એનું બ્લેન્ડ એટલે મિશ્રણ કોનું કોનું તો કે પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એટલે કોલસો અને સલ્ફર જે છે એ પંચોતેર જેમ પંદર જેમ દસના વજનની અંદર એનું મિશ્રણ હોય છે ઇટ ઇઝ અ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ અને એટલું પરફેક્ટ કોમ્બિનેશન છે કે નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન નીડ્સ ટુ બી મેડ કે અગાઉ કોઈ પણ લોકોને એમાં સુધારો કરવાની કે અલ્ટરનેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ નથી એટલું પરફેક્ટ કોમ્બિનેશન છે એક્સપર્ટ સેધેડ નિષ્ણાતો એવું કહે છે કે ધેટ ઇઝ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ આ એક માત્ર ને માત્ર કેમિકલ પ્રોડક્ટ હોવી જોઈએ સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ કોર્પોરેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક એની ગુણવત્તા અને એની જે મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ છે કે જે સેમ એજની અંદર હાલના સમયમાં પણ હજી સુધી એની પ્રોડક્ટમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી નિષ્ણાતો એવું કહે છે કે એક એવી કેમિકલ પ્રોડક્ટ પ્રોડક્ટ છે કે હજી સુધી સ્ટીલ યુઝિંગ હજી સુધી પણ નિષ્ણાતો આ સેમ માત્રાની અંદર જ એની ગુણવત્તાભરી અને એનું મેન્યુફેક્ચરિંગની ટેકનિક્સ એટલે કે કોનું કોનું બ્લેન્ડ તો કે પોટેશિયમ નાઇટ્રેટ કોલ્સો અને સલ્ફરનો પંચોતેર જેમ પંદર જેમ દસની માત્રામાં જ ઉપયોગ કરે છે અને એમાંથી શું બનાવે છે તો કે ફટાકડા માટે વપરાતો ગન પાવડર માટે વપરાતો જે બ્લેક પાવડર જે છે એ બનાવવાનો હોય છે તો એની માટે આ આટલા પ્રકારનું મિશ્રણ અને આ માત્રાની અંદર રેશિયો એનો ઉપયોગી બને છે હવે પછી આપણે આ યુનિટની અંદર હવે પછી આપણને આ બ્લેક પાવડર જે છે એની કઈ રીતે બનાવટ થાય છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું અહીંયા સુધી મિત્રો રાખીએ થેન્ક યુ સો મચ